फ्रेंड्स, आज लेक्चर में आप सबनु स्वागत है। विषय गणित धोरण चार जेमा आज आप प्रश्न नंबर 15 विषय जानीशु के नीचेना प्रश्न जवाब लखो। एनी अंदर पहला प्रश्न आपेलो छे के जो एक धाणा डाळना पेकेट उपर उत्पादन तारीख एटले के जे तारीख बनी छे, धाणा डाळ बनी छे जे दिवसे उत्पादन एने कहेवाय। देखो उत्पादन तारीख एटले के 04 એટલે કે 4 તારીખ, સોરી દોસ્તો, ચોથો મહિનો અને 2008 માં બની છે, ટૂંકમાં 8 મિસાલ આપેલી છે, અને સમાપ્તિ એટલે કે એક્સપાયરી ડેટ જે છે તેની તારીખ 10મો મહિનો અને 8 મિસાલ છે 2008 હોય તો ઉત્પાદન તારીખ અને સમાપ્તિ તારીખ વચ્ચેનો સમયગાળો એટલે કે મોટો મહિનો અહીંયા છે અને નાનો મહિનો અહીંયા છે, વર્ષ તો બેમાં એકસરખા આપ્યા છે 2008 2008, તો કેટલા મહિનાનો સમયગાળો છે? તો કે મોટો મહિનો જે આપેલો છે એમાંથી નાનો મહિનો બાદ કરી નાખી શકે, 10 - 4, 10 માંથી 4 બાદ કરીએ તો કેટલા મહિના આવશે? 6 મહિના। તો ધાણા ડાળ છે એની ઉત્પાદન તારીખ અને સમાપ્તિ તારીખ વચ્ચેનો સમયગાળો કેટલો મળશે આપણને? 6 મહિનાનો મળે છે। ત્યારબાદ છે દાખલા નંબર 2 કે જો એક ઘીના ડબ્બા ઉપર ઉત્પાદન તારીખ 19 તારીખ 12મો મહિનો અને 2017 હોય અને ઉત્પાદન તારીખ થી 180 દિવસમાં વાપરી લેવું એવું લખ્યું હોય તો તેને 29 તારીખ 4થો મહિનો અને 2018ના રોજ ઉપયોગમાં લઈ શકાય। અહીંયા દોસ્તો 2017 આપી છે, અહીંયા 2018 આપેલી છે, એટલે કે અહીંયા વર્ષ ફરી ગયું છે, અહીંયા 12મો મહિનો આપેલો છે, અહીંયા 4થો મહિનો આપેલો, અહીંયા 19 તારીખ આપેલી છે, અહીં આપણને 29 તારીખ આપેલી છે। તો આપણને અહીં વાપરવાની તારીખ કેટલી આપેલી છે? તો કે આપણે 180 દિવસ વાપરી શકીએ છીએ। કેટલા દિવસ વાપરી શકીએ છીએ? 180 દિવસ। ઓકે, તો આપણે જોઈએ તો અહીંયા આપણે જે દિવસો અને મહિના, તો કે 12મા મહિનામાં 19 તારીખ એટલે 19મો દિવસ આખો ગણાશે, 20મો દિવસ આખો ગણાશે। તો એવી રીતે આપણે ગણીએ તો 12મા મહિનાના આપણે 13 દિવસ ઉપયોગમાં લઈ શકીએ। ત્યાર પછી પહેલા મહિના 2018માં 31 દિવસ હોય, બીજા મહિના 2018માં 28 દિવસ હોય, ત્રીજો મહિનો 2018માં 31 દિવસ હોય, ચોથો મહિનો 2018માં 30 દિવસ હોય, પાંચમો મહિનો જેમાં 31 દિવસ હોય, તો આ બધાનો આપણે સરવાળો કરીશું તો 180થી ઓછો આવશે। કેટલો આવશે? 180થી ઓછો આવશે। તો એનો મિનિંગ એવો થયો કે આપણે ઉપયોગમાં કઈ તારીખમાં લેવાની છે? ચોથા મહિનામાં। તો અહીંયા તો 5મા મહિનામાં પણ 180 દિવસ પૂરા થતા નથી, તો એનો મિનિંગ એવો કે આપણે 29 તારીખ 4થા મહિનામાં આપણે ઉપયોગમાં લઈ શકીએ કે હા, ઘી 29/4/2018ના રોજ ઉપયોગમાં લઈ શકીએ। ત્યારબાદ છે દાખલા નંબર 3 કે જો એક તેલના ડબ્બા ઉપર ઉત્પાદન તારીખ નવેમ્બર 2017 એટલે કે 11મો મહિનો હોય અને સમાપ્તિ તારીખ ઉત્પાદન તારીખથી 12 મહિના લખેલી હોય તો ડિસેમ્બર 2018 એટલે કે 12મો મહિનો 11મો મહિનો 2017માં એનું ઉત્પાદન થયું છે, ત્યાંથી 12 મહિના ગણવાના છે, ત્યાં સુધી આપણે એને વાપરી શકીએ છીએ। તો આ જે એને આપેલી છે તારીખ ડિસેમ્બર 2018 એટલે કેટલામો? 12મો મહિનો થશે। તો આ ડબ્બો ઉપયોગમાં લેવો સુરક્ષિત છે? તો દોસ્તો નવેમ્બર 2017થી તમે ગણવાનું ચાલુ કરો તો નવેમ્બર આખો મહિનો, ડિસેમ્બર આખો મહિનો, ત્યાર પછી જાન્યુઆરી 2000 આખો મહિનો, ફેબ્રુઆરી આખો મહિનો, એમ કરતાં કરતાં ઓક્ટોમ્બર 2018 છે ત્યાં સુધીને તમને 12 મહિના પૂરા થઈ જશે। ઓકે, તો 12 મહિના પૂરા થઈ જશે ઓક્ટોમ્બર, પછી નવેમ્બર આવે, પછી નવેમ્બર આવે ને પછી ડિસેમ્બર આવશે 2018। તો આપણે આ તેલનો ડબ્બો છે એ 1 વર્ષ માટે જ ઉપયોગી છે, જ્યારે આ જે તારીખ બતાવે છે કે 12મો મહિનો 2018 ત્યાં 14 મહિના પૂરા થઈ જશે। કેટલા મહિના પૂરા થઈ જાય? 14 મહિના, પણ ખરેખર આપણી પાસે મુદત કેટલી છે? 12 મહિનાની। તો આપણે આ જે તેલનો ડબ્બો છે એ ઉપયોગમાં લઈ શકતા નથી? તો કે ના, તેલનો ડબ્બો ડિસેમ્બર 2018માં ઉપયોગમાં લેવો સુરક્ષિત નથી। ત્યારબાદ ચોથો દાખલો કે જો એક ચાના પેકેટ પર ઉત્પાદન તારીખ 27/3/2017 લખી હોય અને તેના પર સમાપ્તિ અવધિ એટલે કે એક્સપાયરી ડેટ, સમાપ્તિ અવધિ ઉત્પાદન તારીખથી 12 મહિનાની લખી હોય
आ पेकेट ने कई तारीख सुधी आपणे उपयोग में लई शकीए। એટલે કે ચાનું પેકેટ છે તે બનેલી કઈ તારીખે છે કે 27 તારીખ ત્રીજો મહિનો ને 2017 માં સમાપ્તિ અવધિ ઉત્પાદન તારીખ થી 12 મહિના સુધીની છે અહીંથી તમે 12 મહિના ચાલુ કરો તો ત્રીજા મહિનામાં આવીને જ ઉભા રહે પણ 27 થી એક દિવસ ઓછો હોય એટલે કે 27 માંથી આપણે એક બાદ કરીએ તો કેટલા આવશે 26 તો 26/3/2018 કેમ કે એક વર્ષ પૂરું થાય ને 17 પછી કયું આવશે 18 એટલે આપણે શું લખી છે સમાપ્તિ તારીખ શું હશે તો કે 26 ત્રીજો મહિનો અને 2018 ઓકે સમાપ્તિ તારીખ હશે ત્યારબાદ છે પાંચમો દાખલો કે જો એક બ્રેડના પેકેટ પર ઉત્પાદન તારીખ 3 તારીખ બીજો મહિનો અને 18 ની સાલ હોય અને તેને સમાપ્તિ અવધિ ઉત્પાદન તારીખથી 3 દિવસની લખી હોય તો આ પેકેટને કઈ તારીખ સુધીમાં ઉપયોગ લેવું હવે બ્રેડનું પેકેટ છે એમાં 3 કેટલી તારીખ આપેલી છે 3/2/18 ત્રણનો આખો દિવસ હવે આપને મુદત કેટલી છે મૂળ 3 દિવસની તો એક દિવસ તો થઈ ગયો ત્રીજી દિવસ 3 તારીખનો આખો દિવસ ચોથી તારીખનો આખો દિવસ થશે એટલે 4/2/18 પાંચમી તારીખ છે એનો પણ આખો દિવસ આપણે ઉપયોગ કરી શકશું તો આપણે ઉપયોગ કરી શકીએ ત્યાં સુધીની તારીખ લખવાની હોય 3 દિવસ થઈ ગયા 3, 4 અને 5 એટલે કે 1 દિવસ 2 દિવસ અને 3 દિવસ થઈ ગયા તો આની સમાપ્તિ બ્રેડની સમાપ્તિ અવધિ શું હશે સમાપ્તિ તારીખ તો કે 5 તારીખ બીજો મહિનો ને 2018ની સાલ હશે ત્યારબાદ આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 16 કે તારીખને ઉદાહરણ મુજબ વિસ્તારો તો આની અંદર કરવાનું શું છે કે આપણે તારીખ આપેલી હશે તો મહિનો છે એને આપણે ખાલી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર એવી રીતના લખવાનું છે તો 2 તારીખ ત્રીજો મહિનો અને 2007 તો 2 તારીખ ત્રીજો મહિનો એટલે કયો થાય માર્ચ મહિનો 2007 બીજું 27 તારીખ આઠમો મહિનો એટલે કયો થાય ઓગસ્ટ કે 27 ઓગસ્ટ 1975 એવી રીતના લખવાનું છે ખાલી ત્રીજું 4 તારીખ નવમો મહિનો એટલે કયો થાય સપ્ટેમ્બર મહિનો 4 સપ્ટેમ્બર પાછળ જે સાલ આપી છે તે લખી નાખવાની 2008 ચોથું 30 તારીખ પાંચમો મહિનો એટલે કે મે 30 મે 18 એમ લખી શકીએ આપણે જવાબ લખેલો જ છે પાંચમું 15 તારીખ છઠ્ઠો મહિનો એટલે કયો થાય જૂન મહિનો એટલે કે 15 જૂન પાછળ જે સાલ આપી 1986 છઠ્ઠું 11 તારીખ દસમો મહિનો અને 10ની સાલ એટલે કે 11 તારીખ દસમો મહિનો એટલે કે ઓક્ટોમ્બર 10મો મહિનો એટલે કે ઓક્ટોબર 11 તારીખ ઓક્ટોબર મહિનો અને 10ની સાલ ઓકે સાતમું 23 તારીખ સાતમો મહિનો 1987 સાતમો મહિનો એટલે કે જુલાઈ મહિનો થશે કયો થશે જુલાઈ મહિનો એટલે કે 23 જુલાઈ 1987 અહીંયા લખેલું છે ત્યારબાદ આઠમું કે 19 તારીખ પહેલો મહિનો કયો આવશે જાન્યુઆરી 19 જાન્યુઆરી 1993 એમ લખી શકીએ આપણે ત્યારબાદ નવમું કે 5 તારીખ 11મો મહિનો 11મો મહિનો એટલે કયો થશે નવેમ્બર મહિનો કે 5 નવેમ્બર 1982 એવી રીતના લખવાનું રહેશે અહીંયા 72 લખવાનું છે દોસ્તો અહીંયા 82 આવશે ઓકે ત્યારબાદ દસમું 21 તારીખ ચોથો મહિનો એટલે કયો થશે એપ્રિલ મહિનો 21 એપ્રિલ 1994 એવી રીતના લખવાનું રહેશે ત્યાર પછીનો પ્રશ્ન જે છે પ્રશ્ન નંબર 17 કે તારીખને ઉદાહરણ મુજબ અંકોમાં લખો તો આપણે જે પ્રશ્ન નંબર 16 ની અંદર લખતા હતા કેમ લખતા હતા કે પહેલા આપણે શું કરતા હતા તારીખ આપેલી હતી શું આપેલું હતું તારીખ આપેલી હતી એમાંથી મહિના વાળું લખતા હતા અહીંયા મહિનો આપી દીધો છે એમાંથી આપણે તારીખ લખવાની છે તો કે 3 જૂન એટલે કે 6ઠ્ઠો મહિનો 3/6/2006 લખેલું છે ત્યારબાદ બીજું 12 માર્ચમાં એટલે ત્રીજો મહિનો થાય 12/3/1985 ત્રીજું 10 ઓગસ્ટ એટલે 8મો મહિનો થશે તો કે 10 તારીખ 8મો મહિનો 2008 ચોથું 14 જાન્યુઆરી એટલે કે પહેલો મહિનો 14/1/2018 એમ લખી શકાય ત્યારબાદ પાંચમું 9 નવેમ્બર એટલે કે 11મો મહિનો 9 તારીખ 11મો મહિનો અને 1982 છઠ્ઠું 5 ફેબ્રુઆરી એટલે કયો મહિનો થશે
फेब्रुआरी, फेब्रुआरी एटले कयो महीनो थशे? बीजो महीनो, એટલે કે 5 તારીખ બીજો મહિનો 1993. ત્યારબાદ સાતમું 22 મે, મે એટલે કે પાંચમો મહિનો, 22 તારીખ પાંચમો મહિનો 2011. ત્યાર પછી આઠમું કે 30 એપ્રિલ, એપ્રિલ એટલે ચોથો મહિનો, તો કે 30 તારીખ ચોથો મહિનો 1990. નવમો પ્રશ્ન 15મી ઓગસ્ટ, ઓગસ્ટ એટલે કયો થાય? આઠમો મહિનો, કે 15/8/1979. ત્યારબાદ દસમું કે 31 જુલાઈ, 31 જુલાઈ 2001. જુલાઈ એટલે કે સાતમો મહિનો થશે, તો કે 31 તારીખ સાતમો મહિનો અને 2001 થશે. ઓકે, ત્યારબાદ છે પ્રશ્ન નંબર 18, કે કોષ્ટકની વિગત મુજબ પૂર્ણ કરવાનું છે. તો 12 કલાકની ઘડિયાળનો સમય, ઈ જે છે એ 24 કલાકની ઘડિયાળમાં આપણને ઈનો સમય 1 વાગ્યા છે, પણ 24 કલાકની ઘડિયાળ હોય એમાં આપણને કયો આંકડો જોવા મળે છે તે જોવાનું છે. તો કે 1 વાગેલો છે, તો 12 ઘડિયાળની તો કલાક પૂરી થઈ ગઈ, પણ 12 કલાકની ઘડિયાળમાં આપણને 1 વાગેલો દેખાય છે. તો ખરેખર આપણે જોઈએ તો 24 કલાકમાં કેટલા થાય, તો 12માં 1 ઉમેરી દેવાનું, તો 12ને કેટલા થાય? 13. એટલે આ 24 કલાકની ઘડિયાળમાં કેટલા વાગશે? 13 વાગશે. ત્યારબાદ બીજું જોઈએ તો 5 કલાક ને 45 મિનિટ, તો 12 ને 5 કેટલા થાય? જે આગલી કલાક છે એમાં 12 ઉમેરી દેવાનું, તો 12 ને 5 કેટલા થાય? 17. 17 કલાક ને 45 મિનિટ. તો 24 કલાકની ઘડિયાળમાં શું બતાવશે? 17 કલાક ને 45 મિનિટ. ત્યારબાદ ત્રીજું, 3 કલાક ને 30 મિનિટ. તો 24 કલાકની ઘડિયાળમાં શું બતાવશે? તો કે 12 કલાક છે એમાં 3 ઉમેરી દો, તો કે 12 ને 3 15, 15 કલાક ને 30 મિનિટ આપણે જવાબ લખેલો છે. ત્યારબાદ ચોથું, 12 કલાકની ઘડિયાળમાં ખાલી જગ્યા આપેલી છે, અને 24 કલાકની ઘડિયાળમાં આપણને શું આપેલું છે? 19 કલાક ને 40 મિનિટ આપેલી છે. તો 24 કલાકની ઘડિયાળમાંથી 19 કલાક ને 40 મિનિટ બાદ કરીએ, તો ત્યારે 12 કલાકની ઘડિયાળમાં કેટલા વાગેલા હશે? 7 કલાક ને 40 મિનિટ થઈ હશે. ઓકે, ત્યારબાદ પાંચમું, અહીંયા 12 કલાકની ઘડિયાળમાં ખાલી જગ્યા આપેલી છે, તો 24 કલાકની ઘડિયાળમાં ત્યારે 16 કલાક ને 20 મિનિટ આપેલી છે. તો તમે અહીંયા જોશો તો 16 કલાક ને 20 મિનિટ, તો આ કરવાનું શું? ખાલી 12 કલાક આમાંથી બાદ કરી દેવાની. શું કરવાનું? 16 કલાક ને 20 મિનિટમાંથી, 16 કલાક ને 20 મિનિટમાંથી 12 કલાક આપણે બાદ કરી દઈએ, તો કે 0 નો 0, 2 માંથી 0 જાય તો 0, 6 માંથી 2 જાય તો 4 વધે, ને 1 માંથી 1 ગયા તો 0. આપણે બાદબાકી કરીએ તો આવ્યું શું? 4 કલાક ને 20 મિનિટ. ત્યાં અહીંયા આપણે ખાલી જગ્યામાં લખી નાખવાનું 4 કલાક ને 20 મિનિટ. ત્યારબાદ છે છઠ્ઠું, કે 10 કલાક ને 5 મિનિટ. તો 10માં 12 ઉમેરો તો કેટલા થાય? 22 કલાક ને 5 મિનિટ, જવાબ લખેલો છે. ત્યારબાદ સાતમું, 9 કલાક ને 10 મિનિટ, તો કે 12માં 9 ઉમેરો તો કેટલા થશે? 21. 21 કલાક ને 10 મિનિટ. તો 24 કલાકની ઘડિયાળમાં, જ્યારે 12 કલાકની ઘડિયાળમાં 9 કલાક ને 10 મિનિટ થઈ જશે, ત્યારે 24 કલાકની ઘડિયાળની અંદર ત્યારે આપણે ટાઈમ શું જોવા મળશે? 21 કલાક ને 10 મિનિટ જોવા મળશે. ત્યારબાદ આઠમું, કે 20 કલાક ને 35 મિનિટ આપેલું છે, તો 20 કલાક ને 35 મિનિટમાંથી આપણે 12 કલાક છે એ આપણે બાદ કરી દઈએ, 12 કલાક બાદ કરી દઈએ. તો 5 માંથી 0 આપણે બાદ કરીએ તો 5 વધે, 3 માંથી 0 બાદ કરીએ તો 3 વધે, 35 મિનિટ એમને મળી. પણ 20 માંથી 12 બાદ કરીએ તો કેટલા આવશે? 8. એટલે કે 8 કલાક અને 35 મિનિટ તે આપણો જવાબ થશે. ઓકે, ત્યારબાદ નવમું, 23 કલાક ને 25 મિનિટ જ્યારે 24 કલાકની ઘડિયાળમાં બતાવતી હોય ત્યારે ખરેખર કેટલા વાગેલા હશે? તો આમાંથી 12 કલાક બાદ કરીએ તો કેટલા આવશે? 11 કલાક ને 25 મિનિટ. ત્યારબાદ છે દસમું, કે 2 કલાક ને 55 મિનિટ હોય 12 કલાકની ઘડિયાળમાં, તો 24 કલાકની ઘડિયાળમાં કેટલા આવે? તો કે 2માં 12માં 2 ઉમેરી દે, તો 12ને 2 કેટલા થઈ જાય? 14 કલાક. તો 14 કલાક અને 55 મિનિટ આપણે 24 કલાકની ઘડિયાળમાં બતાવશે. ઓકે, થેન્ક યુ.